કેમ છો બાળ મિત્રો મજામાં ને ધોરણ ત્રણ ગણિત ગમત પ્રકરણ બે સંખ્યાની ગમત આપણે પેજ નંબર ઓગણીસ સુધી આના આગના ભાગમાં શીખી ગયા છીએ હવે પેજ નંબર વીસ જો બાળકો અહીં આપણને એક અજગરનું ચિત્ર આપેલું છે અને ઉપર લખેલું છે મથાળામાં કૂદકા મારતા પ્રાણીઓ હવે અહીં તો ત્રણ પ્રાણીઓ આપેલા છે એક છે હરણ જેનું નામ છે ગબરું બીજો છે બુન્ની જે સસલું છે અને ત્રીજો છે દેટકો જેનું નામ છે તરુ અજગર ઉપર તમે જોશો તો ઘણી બધી સંખ્યાઓ તમને લખીને આપેલી છે જે ક્રમસર લખીને આપેલી છે હવે આપણને શું કરવાનું કીધેલું છે તો આપણને સૂચના આપેલી છે એવી કે ગબરું બુન્ની અને તરુ આખા રસ્તે કૂદાકૂદ કરે છે ગબરૂ દરેક વખતે સાત ખાના કૂદે છે બુન્ની છે એ દરેક વખતે પાંચ ખાના કૂદે છે અને તરુ છે દરેક વખતે ચાર ખાના કૂદે છે ગબરું છે એ નેવ નંબરથી કૂદવાની શરૂઆત કરે છે બુન્ની છે એ નવ્વાણું નંબરથી કૂદવાની શરૂઆત કરે છે અને તરુ છે એ એકસો ને છ નંબરથી કૂદવાની શરૂઆત કરે છે સામેના પેજ ઉપર આપણને અડધું ચિત્ર આપેલું છે ત્યાં અજગરનું મોઢું આપેલું છે અને ક્રમશર સંખ્યાઓ લખીને આપેલી છે બરાબર હવે એની નીચે એને લગતી ખાલી જગ્યાઓ આપેલી છે પેલી ખાલી જગ્યા છે કે બુન્નીનો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે હવે બુન્ની એટલે અહીં સસલું જો બાળકો હું તમને સહેલી રીતે સમજાવું છું કે બુન્ની છે એ જ્યારે કૂદકો લગાવે છે તો એનો દસમો કૂદકો છે કયા નંબર ઉપર આવે એવું આપણને પૂછ્યું છે બરાબર તો એ મેળવવા માટે એક રીત છે એમાં તમારે બુની છે એ કેટલા ખાનાનો કૂદકો લગાવે છે તો પાંચ ખાનાનો તો એમાં પાંચ ગુણ્યા દસ કરવાના પાંચ ગુણ્યા દસ એટલે પચાસ અને નવાણું પરથી કૂદવાની શરૂઆત કરે છે તો નવાણુંમાં પચાસ ઉમેરીએ એટલે એનો જવાબ આવશે એકસો ઓગણપચાસ તો પેલી ખાલી જગ્યા છે એનો જવાબ છે એકસો ઓગણપચાસ બુનીનો દસમો કૂદકો છે એ આ સંખ્યા ઉપર જઈને અટકશે બીજી ખાલી જગ્યા તરુનો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે તો તરુ છે દેટકો છે એ એક વખતમાં ચાર ખાના કૂદે છે તો એમાં પણ આપણે એ જ રીતે જોઈશું કે ચાર ગુણ્યા દસ એટલે કે ચાલીસ હવે તરુ છે એ એકસો છ ઉપરથી કૂદવાનું

તો સાત ગુણ્યા દસ કરશો તો જવાબ આવશે સિત્તેર અને ક્યાંથી કૂદવાની શરૂઆત કરે છે તો નેવ પરથી તો નેવ વધતા સિત્તેર કેટલા થશે એકસો ને સાહીઠ બરોબર તો ગભરું છે એનો દસમો કૂદકો છે એકસો ને સાઠ નંબર ઉપર અટકશે આ સિવાય પણ તમે ગભરુના જે સાત ખાનાનો કૂદકો છે તો જે સંખ્યા છે ગભરૂની નેવ એમાં તમે સાત સાત ઉમેરતા જશો એટલે આગળની સંખ્યાઓ તમને મળતી રહેશે બુની છે એ પણ નવાણુંથી કૂદવાની શરૂઆત કરે છે અને બુની છે એ દરેક વખતે પાંચ ખાના કૂદે છે તો તમે ની અંદર પાંચ પાંચ ખાના છે ઉમેરતા જશો તો આગળની ક્રમસર સંખ્યાઓ તમને મળશે તરુ છે એ દરેક વખતે ચાર ખાના કૂદે છે તો તરુની જે સંખ્યા છે એકસો છથી જે કૂદવાની શરૂઆત કરે છે એમાં તમે ચાર ચાર ઉમેરતા જશો એટલે આગળની સંખ્યાઓ તમને મળશે હવે એની નીચે શોધી કાઢો બુન્ની અને તરુ બંને જેના ઉપરથી કૂદકા મારશે તે નંબર એકસો ચૌદ એકસો ચોત્રીસ એકસો ચોપન અને એકસો ને આવશે જો બુન્ની અને તરુ છે એ બંને આ સંખ્યાઓ છે એના ઉપરથી કૂદકા મારશે આ સંખ્યાઓ પર એ ભેગા થશે એના પછી જે નંબર ઉપરથી ત્રણે જણ કૂદકો મારશે તે નંબર એકસો ને છે જે અજગરના મોઢા આગળ લખેલી છે ત્યાં ત્રણેય છે એક સાથે કૂદકો મારશે છેલ્લે સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર ખાલી જગ્યા છે અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરે છે તો મિત્રો તરુ છે એ ચાર ખાના કૂદે છે બુન્ની છે એ પાંચ ખાના કૂદે છે અને ગબરુ છે એ સાત ખાના કૂદે છે એનો અર્થ શું થાય કે ગભરું છે ઝડપથી ખાના કૂદી જશે એટલે અહીંયા જવાબ આવશે ગબરુ કે ઓછા કૂદકામાં ઝડપથી પૂરું કરશે અને બાર એ કૂદી જશે એના પછીનું પેજ ત્યાં આપણે કીધું છે કે ચાલો કૂદીએ હવે અહીં થોડાક બાળકો છે ઘણા લાંબા રસ્તે જવાનું કહે છે અને કૂદકા લગાવે છે જો આપણે પણ બાળકો નાના હતા ત્યારે આવી ઘણી બધી રમતો રમ્યા છીએ હવે અહીં શું કીધું છે તો બે ડગલા આગળ કૂદકો મારો અહીં તમને જે સંખ્યા આપેલી છે એમાં આગળ બે બે ડગલા આપણે કૂદવાનું છે તો અહીં સંખ્યા આપેલી છે એકસો ચાર એકસો છ એકસો આઠ એમાં બે ઉમેરીએ તો કેટલા થાય એકસો દસ એમાં બે ઉમેરીએ તો એકસો બાર એની અંદર બે ઉમેરીએ તો એકસો ચૌદ અને એના પછી એકસો સોળ ક્રમશઃ આગળ બે બે ડગલા ઉમેરતું જવાનું છે નીચેનું બે ડગલા પાછળ કૂદકો મારો જો આપણને એમ કીધું આગળ જવાનું અને હવે એમ કીધું પાછળ આવવાનું તો જે સંખ્યા છે એમાંથી બે બે ઘટાડતું જવાનું બસો બાસઠ છે એમાંથી બે ઘટાડીએ પાછા આવીએ તો બસો ને સાહીઠ થશે એમાં બે ઘટાડીએ તો બસો ને અઠાવન એમાં બે ઓછા કરીએ પાછા બે ડગલા આવીએ તો બસો ને છપ્પન આવી રીતે બે બે સંખ્યાઓ ઘટાડતા જશો તો ક્રમસર તમને બસો ચોપન બસો બાવન અને બસો પચાસ છે એ મળશે એના પછી દસ ડગલા આગળ કૂદકો મારો તો અહીં દરેક સંખ્યાની અંદર ક્રમસર દસ દસ ઉમેરવાના છે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ આપેલા છે એમાં દસ ઉમેરીએ તો કેટલા થશે એકસો ને ચાલીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાઠ અને એકસો સિત્તેર એના પછી દસ ડગલા પાછળ કૂદકો મારો તો અહીં તમારે દસ દસ છે એ ઘટાડવાના છે ઓછા કરવાના છે છે એમાં દસ ઓછા કરીએ તો એકસો એમાં દસ ઓછા કરીએ તો એકસો એમાં દસ ઓછા કરીએ તો એકસો સિત્તેર એકસો સાઠ એકસો પચાસ અને એકસો ચાલીસ એમ ક્રમસર સંખ્યાઓ આવશે આગળ ભાત પેટર્ન આગળ વધારો અહીં તમને જે સંખ્યાઓ આપેલી છે એનું અનુમાન કરીને તમારે જાતે એના જવાબ છે એ શોધવાના છે તો અહીં આપેલું છે પાંચસો પચાસ પાંચસો સાઠ પાંચસો સિત્તેર તો આનો શું થયો કે આપણે આની અંદર દસ દસ છે એ ઉમેરવાના છે તો આગળની સંખ્યાઓ છે પાંચસો એંશી પાંચસો નેવ છસો અને છસો દસ છે તમને મળશે એના પછી નવસો દસ નવસો વીસ નવસો ત્રીસ નવસો ચાલીસ તો એનાથી આગળની ક્રમસર સંખ્યાઓ છે લખવાની છે જે નવસો પચાસ નવસો સાઠ નવસો સિત્તેર નવસો એસી એના પછી બસો નવ બસો સાત અને બસો પાંચ તો હવે આમાં શું કરવાનું છે તો આની અંદર સંખ્યા ઘટાડવાની છે કેટલી કેટલી સંખ્યા ઘટાડવાની છે તો બે બે બસો પાંચમાં બે ઘટાડીએ તો બસો ને ત્રણ પછી બસો એક એકસો નવ્વાણું અને એકસો સત્તાણું છેલ્લે ચારસો એક ચારસો બે ચારસો ત્રણ અને આગળ ક્રમ લખવાનું છે ચારસો ચાર ચારસો પાંચ ચારસો છ અને ચારસો સાત બાળકો સમજાવીને આટલું તમને મજામાં ને ચાલો ભાઈ હવે આપણે આગળ ભણીશું તો ધોરણ ત્રણ ગણિત ગમત પ્રકરણ બે અને એમાં આપણે પેજ નંબર બાવીસ સુધી આગળ સમજૂતી મેળવેલી છે હવે આગળ પેજ નંબર ત્રેવીસ સરસ મજાની તમને ગમે એવી અહીં વાત છે તો કઈ વાત છે મનમોજીની દુકાન આ જંગલની એક દુકાન છે મનમોજી ફક્ત દસ અને સોના પડીકા એટલે કે પેકેટ એમાં જ સામાન આપે છે દસ થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ એ આપે છે જો ભાઈ જંગલમાં એક દુકાન છે એ દુકાનદારનું નામ છે મનમોજી અને એ માત્ર દસના પેકેટ સોના પેકેટ અને છૂટક વસ્તુઓ જ આપે છે દરેક પ્રાણી સો સોના દસ દસના અને એક એકના કેટલા પડીકા લઈ જશે તે શોધો અને ખાલી જગ્યા પૂરો અહીં આપણને સસલું હરણ વાંદરો અને હરણ આ લોકો જે વસ્તુ લેવા અહીં આવે છે તો એ કેટલી વસ્તુ લે છે અને એના પેકેટ કેટલા બને છે એ આપણે અહીં કહેવાનું છે તો એમાં જોઈએ તો સૌથી પહેલાં છે સસલું છે એ ગાજર લેવા આવે છે એકસો ને ગાજર જોઈએ છે તો અહીં સોનું એક પેકેટ દસના ના ચાર પેકેટ એટલે એકસો તેતાલીસ અને ત્રણ છે ગાજર એ છૂટા આપશે એટલે કુલ કેટલા થયા એકસો તેતાલીસ હાથી છે એને બસો ને દસ શેરડી જોઈ છે તો અહીં સો સોના જો બાળકો એકમ દશક અને સો આ સંખ્યાઓ તમને આવડે જ છે તો આપણે એ પ્રમાણે એની સ્થાન કિંમત પ્રમાણે એને ગોઠવશું બરાબર ને અહીં બસો દસ છે તો સોના બે પેકેટ થશે દસનું એક પેકેટ અને છૂટકમાં કંઈ જ નહીં વાંદરો છે એને બસોને બેતાલીસ કેળા જોઈએ છે તો અહીં સોના બે પેકેટ દસના ચાર પેકેટ અને છૂટા બે કેળા એને મળશે હરણ છે એને અહીં ઘાસ જે પાંદડા છે એ જોઈએ છે તો પાંદડા એને જોઈએ છે તો એમાં સોના પાંચ પેકેટ દસ ના પાંચ પેકેટ અને છૂટા બે એટલે કુલ થશે પાંચસો ને બાવન મનમોજીની પૈસા લેવાની રીત પણ મનમોજી જ છે જો એ જે રીતે વસ્તુના પેકેટ આપે છે એ જ પ્રમાણે પૈસા પણ લે છે તે ફક્ત સોની નોટો દસની નોટો અને એક રૂપિયાના સિક્કામાં જ પૈસા લે છે હવે શોધી કાઢો કે તેમણે પ્રાણીઓએ જે લીધું છે તેના બદલામાં તેઓ કેવી રીતે પૈસા ચૂકવશે જે વસ્તુની ખરીદી આ પ્રાણીઓએ કરી છે હાથી સસલું વાંદરો અને હરણ તો એ પૈસા કઈ રીતે ચૂકવશે તો અહીં જો કોષ્ટક તમને આપેલું છે બાળકો જુઓ એમાં કે મનમોજીની પૈસા લેવાની રીત પણ મનમોજી જ છે તો અહીં હાથી છે એને ચારસો વીસ રૂપિયા છે એ ચૂકવવાના છે તો એ સો રૂપિયાની ચાર નોટ આપશે દસ રૂપિયાની બે નોટ આપશે અને રૂપિયાનો સિક્કો એને આપવાનો નથી ચારસો વીસ રૂપિયા છે એટલે છૂટક પૈસા કંઈ આપવાના નથી એટલે ત્યાં ઝીરો સસલું છે એને એકસો ને રૂપિયા ચૂકવવાના છે તો એમાં સો રૂપિયાની એક નોટ દસ રૂપિયાની ચાર નોટ અને ત્રણ રૂપિયાના સિક્કાએ છૂટા આપશે વાંદરો છે એને બસો બેતાલીસ રૂપિયા ચૂકવવાના છે તો અહીં સોની બે નોટ દસની ચાર નોટ અને રૂપિયાના બે સિક્કા છે એ ચૂકવશે હરણ છે એને પંચાવન રૂપિયા ચૂકવવાના છે તો અહીં સોના ખાનામાં કંઈ જ નહીં આવે દસની પાંચ નોટ એટલે કે પચાસ રૂપિયા અને છૂટા સિક્કાએ પાંચ આપશે એટલે કુલ કેટલા થશે પંચાવન રૂપિયા

મને લખવામાં નવ આવે છે અને હું નેવની ની નજીક છું તો મિત્રો એવી કઈ સંખ્યા છે છે ત્રીજું મારા પછી તમે તમે મારો તો તો સદી કરી શકો એનો જવાબ આવશે છન્નું ચોથું હું દસની ની દસ નોટો જેટલો છું તો ભાઈ દસની ની દસ નોટો એટલે કેટલા રૂપિયા થાય સો રૂપિયા પાંચમું હું સદી વધતા અડધી સદી છું તો બાળમિત્રો અહીં સદી એટલે અને અડધી સદી એટલે કે પચાસ ત્રણ તો કેટલા થશે એકસો પચાસ છઠ્ઠું હું સત્યોતેર અને સત્તાણું ની બરાબર વચ્ચે આવું છું તો એવી સંખ્યા છે સત્યાસી તો તમારે અહીં જોડકું જોડવાનું છે આગળ આ કેટલા છે એ આપણે લખવાના છે અહીં તમને સોની નોટ અને દસ દસની નોટ આપેલી છે જે જૂથ આપેલા છે એ પ્રમાણે ગણતરી કરીને જવાબ લખવાના છે તો સૌથી પહેલાં આપણને આપેલું છે સોની બે નોટ અને દસની ચાર નોટ એટલે સોની બે નોટ એટલે બસો રૂપિયા અને દસની ચાર નોટ એટલે ચાલીસ રૂપિયા તો કુલ થશે બસોને ચાલીસ ખાલી જગ્યામાં આવશે બસોને ચાલીસ એના પછી તમને સ્થળીઓના જૂથ આપેલા છે તો એક બાસ્કેટની અંદર સો સળી છે તો ત્રણ બાસ્કેટ છે ત્રણેમાં સો 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 એટલે ત્રણસો નાનું બાસ્કેટ છે એમાં દસ છે અને છૂટક છે એ નવ આપેલી છે તો ત્રણસો વત્તા દસ વત્તા નવ એટલે કેટલા થશે ત્રણસો ને ઓગણીસ સળીઓ છે એ થશે ખાલી જગ્યામાં લખવાનું ત્રણસો ને ઓગણીસ એના પછી બ્લોક આપેલા છે એમાં બસો બાર સો સોના બે છે દસની એક લાઇન છે અને છૂટા બે આપેલા છે એટલે જવાબ આવશે બસોને બાર બ્લોક